નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભારતના ગુફા મંદિરોનો અદ્ભુત સંસાર. વિશ્વમાં ખડકો તથા પથ્થરોને કાપીને બનાવેલી ગુફાઓની ખોટ નથી, પરંતુ એમની સાથે જોડાયેલા આધ્યાત્મિક ભાવ, ઐતિહાસિક મહત્વ તથા કલાત્મક સ્થાપત્યની વિશેષતાઓ ભારતમાં બનેલા ગુફા મંદિરમાં રહેલી છે તેની બરાબરી કોઈ કરી શકે નહીં. ભારતમાં જેટલા ગુફા મંદિરો છે એટલા વિશ્વના બીજા કોઈ દેશમાં ભાગ્ય જ હશે. તે પ્રાચીન ભારતના કલાકારોની અદ્ભુત સિદ્ધિ છે. યુનેસ્કો દ્વારા એમાંના કેટલાક ગુફા મંદિરોને વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા છે. અહીંયા એવા જ કેટલાક મહત્વના ગુફા મંદિરોના અદ્ભુત સંસારનું વિહંગાવલોકન કરશું. તે જિજ્ઞાસુઓને, કલા તથા સંસ્કૃતિ પ્રેમીઓને અધ્યયન માટે પ્રેરિત કરશે, સાથે સાથે તેમનામાં આપણા ગૌરવપૂર્ણ પ્રાચીન કલાત્મક અને ટેકનિકલ વારસા પ્રત્યે ગૌરવનો ભાવ જગાડશે. ભારતની સૌથી પ્રાચીન ગુફાઓ બિહારની બારાબર ગુફાઓ છે. તેમનું નિર્માણ ઈસવીસન પૂર્વે 3 સદીના શરૂ થઈ હતું. તે ગુફાનું સંભવત ઈસવીસન પૂર્વે 1832 થી 1885 દરમિયાન મૌર્ય યુગમાં પૂરી થઈ ગઈ હતી. કેટલીક ગુફાઓમાં અશોકના શિલાલેખો પણ લખાયેલા છે. તે બિહારમાં ગયાથી 20 કિલોમીટર દૂર છે. ગ્રેનાઇટના વિશાળ પથ્થરોમાંથી કોતરાયેલી ગુફાઓ જોઈને લાગે છે કે જાણે તે લક્ઝરથી કોતરી હશે. મૂળભૂત રૂપે એ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે, પરંતુ ત્યાં જૈન ધર્મના ગુફાઓ પણ આવેલી છે. તે એ જમાનાની ધાર્મિક સહિષ્ણુતાને પ્રગટ કરે છે. એમણે બૌદ્ધ ભિક્ષુઓ તથા જૈન સાધકો દ્વારા પૂજા સ્થળ તથા રહેઠાણના રૂપમાં ઉપયોગ લેવામાં આવતી હતી. મુંબઈના ઇન્ડિયા ગેટથી 10 કિલોમીટર દૂર એક ટાપુ પર આવેલી એલિફન્ટા ગુફાઓ પર ઉલ્લેખ્ય છે. તે મુખ્યત્વે શિવને સમર્પિત છે. હિન્દુ કાલાચુરી રાજાઓએ લગભગ 6 સદીમાં તે તૈયાર કરાવી હતી. એ ગુફાઓમાં બનેલી અદ્ભુત તથા વિશાળ ચેમ્બર વિશે ખાસ જાણકારી મળી નથી, પરંતુ એ ગુફા મંદિરોમાં જે વિલક્ષણ કલાત્મક કૌશલ્ય જોવા મળે છે તેનાથી પ્રાચીન કલાકારોની અદ્ભુત પ્રતિભાઓનો ખ્યાલ આવે છે. એ ટાપુઓમાં 5 હિંદુ તથા 2 બૌદ્ધ મંદિરો છે. એમાં સૌથી વધારે પ્રભાવશાળી મહાન ગુફા શિવની છે. તેમાં કલાત્મક કોતરણી ઉપરાંત 6.1 મીટરની ઊંચી ભગવાનની શિવની પ્રખ્યાત મૂર્તિ જોવા લાયક છે. એની સાથે સાથે અહીં અર્ધનારીશ્વર, કૈલાસ પર્વતને લઈ જતો રાવણ તથા નટરાજ શિવની છબીઓ બનાવવામાં આવી છે. એ ટાપુનું નામ તારાપુરી હતું, પરંતુ પોર્ટુગીઝોએ તેને એલિફન્ટા નામ આપ્યું હતું, કારણ કે તેઓ ત્યાં ગયા ત્યારે તેમને પથ્થરના મોટા હાથી જોવા મળ્યા હતા. ઉદયગીરી તથા ખંડગીરીની નજીક આવેલી 2 ટેકરીઓમાં ખડકને કાપીને 27 જૈન મંદિરો બનાવવામાં આવ્યા છે. તેમને ઈસવીસન પૂર્વેની 1 સદીના માનવામાં આવે છે. ઓડિશામાં ભુવનેશ્વરની નજીક આવેલી આ ગુફાઓમાંથી થોડી કુદરતી છે, તો કેટલીક પથ્થરો કાપીને બનાવવામાં આવી છે. તે ઐતિહાસિક, ધાર્મિક તથા સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. એ 2 ટેકરીઓ પૂર્વ ભારતના સ્થાપત્ય કલા તથા ધાર્મિક ક્ષેત્રમાં જૈન સ્થાપત્યનું તથા સૌથી પ્રાચીન કલાનું પ્રતિનિધિત્વ કરે છે. શિલાલેખોના આધારે સ્પષ્ટ થાય છે કે તે ગુફાઓ કલિંગના પ્રખ્યાત રાજા ખારવેલને બના
ઓડાવી હતી ત્યારે પછી ઈસુની પહેલાના સમયમાં જૈન ધર્મ પાળતા રાજાઓએ તેમનું કાળ આગળ વધાર્યું હતું. તેનાથી કેટલીક ગુફાઓમાં હિન્દુ મંદિરો છે. ગુફાઓમાં સૌથી શ્રેષ્ઠ રાણી ગુફા નંબર 1 છે. તે અદ્ભુત નકશીકામવાળી 2 માળની રચના છે. એ જ રીતે 10મા નંબરની ગણેશ ગુફા પણ ઉલ્લેખનીય છે. 12મા નંબરની વ્યાદ્ર ગુફાનું દ્વાર અદ્ભુત તથા જોવાલાયક છે. 14 નંબરની હાથી ગુફા રાજા ખારવેલના શાસનની મહત્વપૂર્ણ ઐતિહાસિક માહિતીથી ભરપૂર છે. કોનહેડી ગુફાઓ મુંબઈ શહેરની બહાર આવેલા સંજય ગાંધી પાર્કના જંગલમાં આવેલી છે. તે અદ્ભુત તથા જોવાલાયક ગુફાઓની સંખ્યામાં 109 છે. તેમને બૌદ્ધ મંદિરો તથા મઠના રૂપમાં ઈસવીસન પૂર્વે 9મી સદીમાં બનાવવામાં આવી હતી. આજે તો તે મુંબઈના એક છેડે આવેલી છે, પરંતુ 2000 વર્ષ પહેલાં તે સ્થળ ખૂબ ભયંકર હશે. ત્યારે બૌદ્ધ ભિક્ષુએ નિર્જન જંગલમાં બનેલી એ ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું તો એનાથી વેપારીઓને રાહત મળી, પરંતુ તેમને બેસાલ્ટ ખડકોને કાપીને ઓરડા બનાવવાનું શરૂ કર્યું. સૌથી મહત્વપૂર્ણ કલાત્મક કાર્ય 5મી તથા 6ઠી શતાબ્દી દરમિયાન થયું. તે વખતે ગુફાઓના મૌર્ય તથા કુશાણ કાળના શિક્ષણના મુખ્ય કેન્દ્રના રૂપમાં વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારથી 3જા નંબરની ગુફાઓમાં ભગવાન બુદ્ધની 7 મીટર ઊંચી પ્રતિમા જોવા લાયક છે. ત્યાંની મોટાભાગની ગુફાઓને મઠનો જ એક ભાગ હશે. ત્યાં રહેવાથી અને અધ્યયન તથા ધ્યાન કરવાની વ્યવસ્થા હતી. પૂજા માટે ત્યાં ખડકોને કાપીને બનાવેલા સ્તૂપ પણ છે. બ્રાહ્મી ગુફા મંદિરો ચાલુક્ય રાજાઓએ તેમની શક્તિના પ્રતીકના રૂપમાં બનાવ્યા હતા. તે શક્તિશાળી રાજાઓની નવી રાજધાનીમાં બનાવવામાં આવ્યા હતા. ત્યાં 4 ગુફા મંદિરો છે. એમાં 3 હિન્દુ તથા 1 જૈન મંદિર છે. એ ગુફા મંદિરોની સજાવટ ખૂબ સુંદર છે. તે ભારતીય કલા તથા સ્થાપત્ય કલાના ચાણક્ય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ભીત ચિત્રોમાં કરવામાં આવેલી બારીક કામગીરી તે સમયની સંસ્કૃતિ પર ખૂબ પ્રકાશ પાડે છે. બદામી ગુફાઓ રાજાઓની ધાર્મિક સહિષ્ણુતા દર્શાવે છે. તે વખતે હિન્દુ બૌદ્ધ તથા જૈન ધર્મના એક સાથે વિકાસ થયો હતો. ગુફા નંબર 1 ભગવાન શિવને સમર્પિત છે. ગુફા નંબર 2 અને 3 ભગવાન વિષ્ણુના મંદિરો છે તથા 4થી ગુફામાં જૈન મંદિરો છે. ભાજા ગુફાઓ 22 ગુફાઓનો સમૂહ છે. તે ઈસવીસન પૂર્વે 200 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. તે 2 બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. મહારાષ્ટ્રના લોનાવાલા નજીક આવેલી એ ગુફાઓમાંથી સૌથી વધારે જોવાલાયક વિશાળ ચૈત્ય ગૃહ, એક પ્રાર્થના ખંડ તથા એક ખૂણામાં બનાવેલા સ્તૂપ છે. ત્યાંની બીજી સંરચનાઓ 14 સ્તૂપોના એક સમૂહ છે. એમાંના 5 અંદર છે, જ્યારે 9 બહાર છે. એમાં 12 નંબરની ગુફા સર્વશ્રેષ્ઠ છે. તે ભારતનું ખડકોમાં બનેલું સૌથી મોટું મંદિર છે. ખડકો કાપીને બનાવેલું કાગડાનું મંદિર 8મી અને 9મી સદીના કાંગડા ઘાટીના સેન્ડસ્ટોન રેતાળ પથ્થરો કાપીને પિરામિડ આકારના અનેક મંદિરો બનાવવામાં આવ્યા હતા. તેમાં ખૂબ ઝીણું કોતર કામ કરવામાં આવ્યું છે. એક જ ખડકમાંથી બનાવેલા અનેક મંદિરોના કારણે તેમને મિની ઇલોરા કહેવામાં આવે છે. તેમની સાથે એક મોટું તળાવ છે, તેમાં મંદિરોના પડછાયો પડે છે. તે ભારતીય નાગર શૈલીનું પ્રાચીનતમ સ્થાપત્ય ગણાય છે. સન 1905માં કાંગડામાં આવેલા ભયંકર ભૂકંપના લીધે તે મંદિરમાં કેટલાક ભાગને નુકસાન થયું હતું. મહાબલીપુરમના પંચરથ પર દક્ષિણ ભારતના અદ્ભુત રચનાઓ છે. ચટ્ટાનોમાંથી બનાવવામાં આવેલા એ મંદિરો તથા પશુઓ, સિંહ, હાથી, નંદીના સ્થાપત્યના નમૂનો એક જ ખડકમાંથી બનાવવામાં આવ્યા છે. તેમને 7મી સદીના માનવામાં આવે છે. પ્રાચીન
પલ્લવ સામ્રાજ્યની પ્રાચીન મંદિર નગરી મહાબલીપુરમ તરીકે પ્રખ્યાત છે. પંચરથ ખડકો કાપીને બનાવેલા સ્થાપત્યનું એક દુર્લભ ઉદાહરણ છે. તે ભવનનો બહાર તથા અંદરનો ભાગ એક જ ખડકને કાપીને બતાવવામાં આવ્યો છે. કાલા ગુફાઓમાં મહારાષ્ટ્રના લોનાવાલામાં આવેલી છે. તે ભારતના સૌથી પ્રાચીન ગુફા મંદિરમાંની એક છે. ત્યાં હિન્દુ અને બૌદ્ધ સ્થાપત્યનો સુમેળ જોવા મળે છે. તે ભારતના ખડકમાંથી બનાવેલા અદ્ભુત ચૈત્ય છે. બૌદ્ધ ધર્મની એક ગુફાઓનું નિર્માણ ઈસવીસન પૂર્વ 120માં કરવામાં આવ્યું હતું. તે ઈસવીસનની બીજી સદી સુધી ચાલ્યું હતું. કેટલું કામ તો 5મી થી 10મી સદી સુધી ચાલ્યું હતું. તેમની કલાત્મક કારીગરી ખૂબ ઉત્તમ કક્ષાની છે. તે પ્રાચીન કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાં ભારતનો સૌથી મોટો હોર્ન ઈસવીસન પૂર્વેથી 1મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તે 45 મીટર તથા 14 મીટર ઊંચો છે. તે ગુફાઓની છત લાકડાથી બનાવેલી છે. તે આજે પણ સુરક્ષિત છે. અજંટાની ગુફાઓ 29 ગુફાઓનો એક સમૂહ છે. તેમને ઈસવીસન પૂર્વે 2મી સદીમાં તથા 6મી શતાબ્દીમાં એમ 2 ચરણોમાં બનાવવામાં આવી હતી. અજંટાની ગુફાઓ વગોરા નદીના કિનારે એક ખડક કાપીને બનાવવામાં આવી છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા પણ તેનું સંરક્ષણ કરે છે. અજંટાની ગુફાઓ બૌદ્ધ કલાના સર્વશ્રેષ્ઠ નમૂનાઓમાંની એક છે. તે ગુફાઓ ઈસવીસન 650 પછી ભૂલાઈ ગઈ, પણ સન 1819માં એક અંગ્રેજ અધિકારીએ તેમને શોધી કાઢી હતી. એ ગુફાઓ પ્રાચીન કલાનો સમૃદ્ધ વારસો છે અને તે માનવજાતની અભૂતપૂર્વ સિદ્ધિઓનું પ્રતિનિધિત્વ કરે છે. લગભગ 1200 વર્ષ સુધી અજાણ રહેલી છે. એ ગુફાઓમાંથી શોધી કાઢવામાં આવે ત્યારે તેમના સ્થાપત્યે યુરોપ તથા અમેરિકાની કળા ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. ત્યાંના કેટલાક કલાકારો તો અજંટાની ગુફાના ચિત્રો તથા મૂર્તિઓના દીવાના થઈ ગયા હતા. તે ગુફાઓ ઇજનેરી કલાના અદ્ભુત નમૂનો છે. કેટલીક ગુફાઓમાં થાંભલા વગર બનાવેલી હોલ તો બાસ્કેટબોલના મેદાન જેટલો મોટો છે અને લગભગ 1500 વર્ષથી તે હજુ એવો ને એવો જ મજબૂત છે. તે ગુફાઓમાં ઈસવીસન પૂર્વે 2મી સદીમાં બનાવેલા સૌથી જૂના ભારતીય ચિત્રો છે. ગુફા નંબર 17માં ભારતમાં સર્વશ્રેષ્ઠ ગુફા ચિત્ર છે. ઇલોરાની ગુફાઓના નિર્માણ કૌશલ્ય તથા કલાત્મક દ્રષ્ટિએ ભારતના લોકોની સર્વોચ્ચ સિદ્ધિઓમાંની એક છે. ઇલોરા ગુફાઓમાં રહેલી મૂર્તિઓ, ચિત્રો તથા શિલાલેખોમાં કોતરાયેલા સંદેશોમાં રહેલી અદ્ભુત દાર્શનિક સમૃદ્ધિને શબ્દમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. મઠો તથા મંદિરોનો સમાવેશ કરતી તે ગુફાઓ ભારતના અંતિમ ગુફાઓમાંની એક છે. ત્યાં 3 ધર્મોના મંદિરો આવેલા છે. એમાંના 12 બૌદ્ધ મંદિરો તથા મઠ ઈસવીસન 630 થી 700 દરમિયાન બનાવવામાં આવ્યા હતા. 17 હિન્દુ મંદિરો ને ઈસવીસન 550 થી 780ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા અને 5 જૈન મંદિરોને ઈસવીસન 800 થી 1000 દરમિયાન બનાવવામાં આવ્યા હતા. એમાં કૈલાસ મંદિરની રચના સૌથી અદ્ભુત છે. તે 84 મીટર લાંબું અને 29 મીટર ઊંચું. તેને એક જ ખડકને ઉપરથી કાપીને બનાવવામાં આવ્યું છે. એને બનાવવામાં 100 વર્ષ લાગેલા હતા. મંદિરને કૈલાસ પર્વત જેવું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ગુફાઓ ઇજનેરી કુશળતા ધરાવતી કલાત્મક ગુફાઓ છે. જેમાં કોર્પોરેટ ગુફાઓ 10, દોલાત ગુફાઓ 11, દશાવતાર ગુફાઓ 15, રામેશ્વર ગુફા 21 તથા અભૂતપૂર્વ રૂપે સુસજ્જિત ઇન્દ્રપુર ગુફા 32 જોવા લાયક છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી આ ગુફાઓ 2 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે.
આ રીતે ભારતના બીજા પણ ગુફા મંદિરો છે તે પ્રાચીન ભારતની ઉત્તમ સ્થાપત્ય કલા સર્વધર્મ સંભાવ તથા ટેકનોલોજીકલ કુશળતાને અભિવ્યક્ત કરે છે. ખરેખર ભારતના ગુફા મંદિરો ખૂબ અદ્ભુત તથા સુંદર છે. દરેક ભારતવાસીઓ માટે તે ગર્વ લેવા જેવી બાબત છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.